ત્યારે પછી આ બધું પ્રગટ્યું, પછી આપણે આ બધું જાણીને સમજ્યું. એટલા માટે ભૂતલનો મહા મહોત્સવ, આજ ભૂતલ મહા મહોત્સવ, ભાગ્યના વલ્લભ ભૂતલ આય. આપણા બધાના તે ભાગ્ય, તે જન્ના ભાગ્ય વિસ્તર્યા, ઈચ્છા કરી હરિસાર, તેણે હેતે આપોપે પ્રગટ્યા શ્રી વલ્લભ રાજકુમાર. અને એટલે તો આપણા પર કૃપા કરવા માટે શ્રી ગોસાઈજીને મહાપ્રભુજી ભૂતલ કરાવે. એટલે આપણા માટે સૌથી મોટા ઉપકારી શ્રી મહાપ્રભુજી અને ગોસાઈજી છે. બાકી પ્રભુના તો ઉપકાર છે જ આપણા પર, બીજું કાંઈ યાદ ન રાખો તો વાંધો નહીં. ભગવાનના કરેલા ઉપકારો ક્યારે નહીં ભૂલો, કારણ કે તકલીફ એ છે કે ભગવાન ક્યારે પણ યાદ નહીં અપાય. એ ક્યારે યાદ નહીં અપાય, મેં તને શું આપ્યું, શું મદદ કરી. ભગવાનની આ જ એક સૌથી ખરાબ આદત છે અને એને કારણે આપણે બધા ગોટાળે ચડીએ. એ બધાની મદદ કરે છે પણ કોઈને ખબર પડવા દેતો નથી કે મેં તારી મદદ કરી છે, મેં તને આપી છે. બસ આ એક આદત ભગવાનની એવી છે ને, એને કારણે આપણે બધા જ મારી હોશિયારી, મારી બુદ્ધિ, મારી ચતુરાઈ, મારું ઇન્વેસ્ટમેન્ટ, અરે આ બુદ્ધિ ચલાવનારો પરમાત્મા છે. ઉપકારી એ જ છે. જો ઘણા બધા દુઃખો જીવનમાં આવ્યા અને ભગવાને આપણને બચાવ્યા, આપણને યાદ છે ચલો આવા વિપત્તિ આવી, આવી સંકટ આવ્યા, ભગવાને ઉગાડ્યા. પણ કેટલા બધા દુઃખો ભગવાને આપણા સુધી આવા જ નથી દીધા, એ તો આપણને ખબર નથી. જેને આપણે ફેસ કર્યા એ તો દુઃખ યાદ છે આપણે. ઉપકાર તમારા મારે જીવે ક્યારે ભૂલું આપના રોય છે. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા પાપ્યું. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા પાપ્યું. મન નિજ પદ અંધારું દૂર કરવા કેટલો ટાઈમ લાગે, 5 વર્ષ 10 વર્ષ 1 વર્ષ ના, એક ક્ષણમાં દિવાસળી પ્રગટાવો અને 20 વર્ષનું અંધારું ગાયબ. બસ જન્મો જન્માંતરના અંધકારો લઈને આવેલો જીવ ક્ષણમાં ગુરુની કૃપાનો પ્રકાશ થાય અને સર્વ જ્ઞાન સુલભ થઈ છિનમે લેવ સ્ફુરિત હોત સબ જ્ઞાન. શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો કરત સુધારસ પાર. શ્રી વલ્લભ પદ વંદો સદા, તો એનાથી શું થશે? સરસ હોત સબ જ્ઞાન, સર્વ જ્ઞાન સ્ફુરિત થશે, સરસ થઈ જશે, રસિક્ત થઈ જશે. અને એટલા માટે સૌથી પહેલું વંદન ગોપાલદાસે ગાન કરતા ગોસાઈજીના ચરણારવિંદ તરફ દ્રષ્ટિ કરી, અને ચરણારવિંદ તરફ દ્રષ્ટિ કરી આંસુઓથી ભરાઈ ગયા ગોપાલદાસ, અને દંડવત કરી ગોપાલદાસ ના મુખમાંથી વાણી નીકળી, વંદુ શ્રી વિઠ્ઠલ સુંદર નવઘનશ્યામ.
વંદુ એટલે જીવ વંદન થી અધિક બીજું કરી પણ શું શકો અસમર્થ છે. જેનુએ બધું જ તમને આપ્યું છે તમે એને શું આપવા સમર્થ છો? આ બધી વસ્તુ તો કોઈમાં એક ચારાના પણ લઈને કોઈ પેદા થતું નથી. તો આપણી એક એવી માન્યતા એક ભ્રમણા કે મેં આ આપ્યું આ આપ્યું આ આપ્યું, ખરેખર તો આપનાર તો પરમાત્મા છે. અને એટલા માટે નમન થી અધિક આપણે બીજું કઈ કરી શકતા. અને નમન એ શરણાગતિનું પ્રતીક છે, અસમર્થતાનું પ્રતીક છે કે મારામાં કોઈ સામર્થ્ય નથી, હું વંદન કરી રહ્યો છું, હું આથી આપનો થયો છું. શરણાગતિનું ચિહ્ન છે પ્રણામ. જો આજે આ દુનિયાભરની તકલીફ એ છે, ભારત ઓળખાય પ્રણામથી, પણ ભારતની કોઈ સ્કૂલોમાં પ્રણામ કરતા નથી શીખવાડે. ઊભા થતા શીખવાડે, સલુટ કરતા શીખવાડે, શેક હેન્ડ કરતા શીખવાડે, પણ આપણી વંદનની પ્રક્રિયા તો પ્રણામ છે. આજે દુનિયામાં તમે વિદેશમાં જાઓ તો અંગ્રેજો મળે તો એ તમને પ્રણામ કરીને ભારતનું એક આઈડેન્ટિટી તમને એક પરિચય આપે, પણ ત્યાંની સ્કૂલોમાં આપણે જોઈએ તો પ્રણામ નથી શીખવાડતા. પ્રણામ એવું હોય તો ભગવાન હોય ને એને પગે લગે, અથવા જેને પગે લાગો ને ભગવાન બી, એવું ના હોય. પ્રણામ એ આપણું વંદન છે, એક અભિવાદન છે. પ્રણામની આપણી સંસ્કૃતિ છે. વંદો શ્રી વિઠ્ઠલ, એટલે જ વંદન કરીને કહ્યું કે વંદન થી અધિક અમે કાંઈ કરવા. એટલે આપણે ત્યાં દરેક વસ્તુમાં નમન, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ, નમન કરીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ, સ્તુતિ કરું છું નમઃ. વંદનની સંસ્કૃતિ. પણ એક વસ્તુ યાદ રાખવું, જેને વંદન કરો એને વફાદાર રહે, જેને પ્રણામ કરો એની પ્રામાણિકતા રાખો. બાકી નમન તો ઘણી જગ્યાએ માણસ સ્વાર્થથી કરે, ભયથી કરે, લોભથી કરે. જેને પગે લાગવા જેવું છે એને લાગતા નથી, અને જેને લાગવા જેવું નથી એ બધાને પગે લાગે. મૂળ વાત આપણું કામ થાય. વૈષ્ણવનું મસ્તક ક્યાં નમે? કેટલું ગૌરવશાળી વૈષ્ણવનું મસ્તક છે કે જે મસ્તક ઠાકોરજીને સમર્પિત કર્યું છે એ મસ્તકનું ગૌરવ આપણને છે. આપણે પેટ ખાતર માથાનું ધ્યાન રાખતા નથી. આ સ્વાર્થ માટે ગમે ત્યાં માથું નમાવા તૈયાર થઈ ગયું છે. બધું આપણું કામ થાય છે. હવે વિચાર કરો, તમે પેટને કેન્દ્રમાં રાખીને જીવો છો કે મસ્તકને? ગૌરવ વગર પેટ ભરાય તો શું કામ? જ્યાં ગૌરવ જ ના હોય, જ્યાં વૈષ્ણવતાની ખુમારી ના હોય. અરે જેના બેંકમાં બેલેન્સ ઘણું પડ્યું હોય એ આમ છાતી બોલાવી ભરતો, ઘણા પડ્યા જો આપણે તો. અને રવિવારે ભરતો ત્યારે તો બેંકે બંધ હોય, એ ઈચ્છે તોય ન મળે. તો જેના ખાતામાં લક્ષ્મીજી પડ્યા છે એ આટલું છાતી ફુલાવીને ભરે, તો જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એણે તો કેવું ખુમારીમાં ભરવું જોઈએ. મારા ઘરે પ્રભુ બિરાજે, લક્ષ્મીનો નાથ મારા ઘરે બિરાજે. એટલે તો કુંભનદાસજી આદિના પ્રસંગમાં જુઓ ને, એ સમયના બાદશાહ, અકબર બાદશાહ જેવા બાદશાહ, કે એ સમયે બાદશાહ સામે બોલવું પણ કેટલી મોટી વાત. અને કે ભક્ત કો કહા સીકરી કામ, આવત જાત પનૈયા તૂટી વિસર ગયો હરિ નામ. અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજ, તાકો કરનો પડ્યો પ્રણામ. જેને જોઈને ભગવાન ભૂલાય એને પગે લાગવું પડે. માનસિંહ આવ્યા ને તો એમને કહી દીધું કે ભાઈ આ હરસિંહ મારે ના જોઈએ, કારણ કે ઠાકોરજીથી બીજી જો નિષ્કંચનતા, એટલે કે નિષ્કંચન વૈષ્ણવતા, દરિદ્ર નથી કહેતા નિષ્કંચન કહીએ, કારણ કે આ એમના ભાગ્યને કારણે નિષ્કંચનતા નથી, આ એમની પસંદગી છે. કે ભગવાનને છોડીને મન બીજે જાય એવી કોઈ વસ્તુ અમારે જોઈતી, આ એમની પસંદગી છે. આજનું સિલેક્શન છે, આનું ભાગ્ય નથી. ઘણી વાર એમ થાય લોકોને, ભક્તોને આવા નિષ્કંચન કેમ, કે ઈચ્છે છે એમને તો ઘણું ભગવાનને પ્રયાસ કર્યો આપવાનો, પણ ન સ્વીકારે, કારણ કે ઈચ્છતા જ નતા કે ભગવાનને છોડીને મન ક્યાંય જાય. અને એટલા માટે સિકંદર બાદશાહનો પણ એવો પ્રસંગ આવે છે ને, કે જ્યારે સિકંદર નીકળ્યો બધાને જીતવા માટે, એક ફકીર સામેથી આવતો હતો ને, એના પ્રધાને જોઈને મસ્તક ઝુકાવ્યું. અને બાદશાહને ગમ્યું નહીં કે તું આટલા મોટા બાદશાહનો પ્રધાન, એક સાધારણ કપડાએ પહેર્યા નથી, ઠેકાણાથી એવાને આગળ માથું ઝુકાવે છે. ત્યારે
એમ થયું કે આ પેલા બાદશાહે પાછું જોતા જોતા પ્રધાનને ન ગમ્યું. પ્રધાનને થયું કે આટલું મોટો બાદશાહ ફકીરની આગળ પાછું જોતા. ત્યારે પાછા આવ્યા ત્યારે કહ્યું કે મહારાજ ક્ષમા કરજો, પણ મને આજે ગમ્યું નહીં. આપ આટલા મોટા બાદશાહને એક સાધારણ કપડાય પહેર્યા નથી, આ ફકીરની આગળ માથું નમાવો છો, સારું નથી, આપે ન ઝૂકવું છું. ત્યારે એને કહ્યું કે આને હજી સમજમાં ક્યાંક ઉણપ છે. બીજા દિવસે કોટલામાં એણે હાથીનું માથું, સિંહનું માથું, ઘોડાનું માથું ને માણસનું માથું આપીને કહ્યું કે જા બધા વેચીને આવ. અને બજારમાં નીકળ્યો. હાથીનું માથું લાખમાં ગયું, સિંહનું માથું 50,000માં ગયું, ઘોડાનું માથું 25,000માં ગયું, પણ માણસનું માથું બહાર કાઢ્યું. બધા કે મુખ 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 અંદર મુખ અંદર બહાર કાઢે છે. જ્યાં બહાર કાઢવા જાય લોકો કે અંદર આ શું લઈને ફરે છે, જ્યાં નીકળે ઘરથી બહાર. માણસનું માથું બહાર કાઢતા લોકો ઘરથી બહાર કાઢે, નારાજ થઈ જાય, ખીજાઈ જાય, થાકી ગયો. ને સાંજે પાછો બાદશાહ પાસે આવ્યો કે બાદશાહ બધાના માથા આટલા કિંમતના વેચાય, પણ માણસનું માથું કોઈ લેવા તૈયાર થતું નથી, એની કિંમત શું? ત્યારે બાદશાહે કહ્યું કે માણસનું માથું કોઈ મહાત્માના ચરણમાં ઝૂકે ને ત્યારે જ એની કિંમત છે, બાકી કોઈ કિંમત, બાકી કોઈ જોવાય તૈયાર નથી થતું એ માથાને. કોઈ મહાપુરુષને ઠાકોરજીના ચરણમાં વંદન કરે ને ત્યારે આ મસ્તકની કિંમત થાય, કારણ કે આ માણસને એવું શરીર મળ્યું છે. બીજા કરતા વિશેષ કેમ? બડે વાન બાદ માનસ તને પાવા આવું કેમ? કારણ કે આંખ બધાને મળેલી છે, બધી જીવની, પણ માણસને એવી આંખ મળી છે કે જેનાથી એ ભગવાન જોઈ શકે છે, અને ભગવાન જોઈને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકે છે. ખાલી આંખ જ કાફી છે મુક્તિ માટે. કાન બધાને મળ્યા પ્રાણીઓને, પણ માણસને એવા કાન મળ્યા છે કે એનાથી કથા સાંભળી એ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકે છે. જીભ બધા પ્રાણીઓને મળી, રામ પોપટ પણ બોલે પણ એ રામ સુધી નથી જતું, પણ માણસ રામ બોલે ને તો રામને સંભળાય છે, એવી જીભ એને મળેલી છે. એટલે કહ્યું બડે ભાગ માનસ તન પાવ. સૌભાગ્યથી માનવ દેહ મળે એટલા માટે, કારણ કે એની એક એક ઇન્દ્રિયો ભગવાન સાથે સંબંધ જોડી શકે એવી સમર્થ એને મળે. આપણે ઇન્દ્રિયોને દુશ્મન માનીએ છીએ, ખરેખર દુશ્મન નથી, એ તો સાધન છે ભક્તિ કરવાની. ચાવી કઈ બાજુ ફેરવો ને તાળાની, એના ઉપર આધાર રાખે. ચાવી તો એ જો એનાથી બંધ થાય, એનાથી જ ખુલે. ઇન્દ્રિયોને કઈ બાજુ જોડો એના પર આધાર રાખે કે બંધન કરીશું કે મુક્તિ. મને એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો, મન જ મુક્તિ અને બંધનનું કારણ છે. અને એટલા માટે વંદું કર્યું, વંદન કર્યું છે. કોને? શ્રી વિઠ્ઠલ, શ્રી વિઠ્ઠલને વંદન કરું. આ ગુસાઈજીનું સ્વરૂપ શું છે? કોણ છે આ શ્રી વિઠ્ઠલ? સાધારણ અર્થ એક નામનો ખાલી જો કરું તો વિઠ્ઠલ, એમ તો જ્ઞાન શૂન્યને જ્ઞાન આપનાર સાધારણ અર્થ કરીએ તો એ થાય. બીજો એક ભાવાત્મક અર્થ એ બતાવ્યો, વિઠ્ઠલ વિધ જ્ઞાન, એટલે એમાં ચારે ચારે યુઠ બિરાજેલા છે. શ્રુતિ રૂપા, ઋષિ રૂપા, કુમારિકાઓ, આથી ચારે યુઠનું બિરાજમાન છે. એ પણ એક ભાવાત્મક ક્રમ છે. શ્રી ગુસાઈજીના પાંચ સ્વરૂપો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એમ તો ધ્યાનમાં તો આપણે બોલતા જ સાયમ કુંજાલય સ્થાસનમ ઉપવિલસત સ્વર્ણ પાત્રમ સુદૌતમ રાજદ્યગનો પવિતમ પરિતનુ વસનમ ગૌરવમ ભોજ વક્ત્રમ પ્રાણાનાયમ્ય નાસાપુટ નિહિત કર કર્ણ રાજત વિમુક્તમ વંદે જ્યોન્મિલિતાક્ષ મૃગમદ તિલકમ શ્રી વિઠ્ઠલેશમ સુકેશમ. આજે રઘુનાથજી દ્વારા ધ્યાન અને નામ રત્નાખ્યાન સ્તોત્ર શ્રી ગુસાઈજીનું રચિત કર્યું રઘુનાથજીએ, એનાથી તો પરિચય થયો. પણ મુખ્ય પાંચ સ્વરૂપ આમ બધી રીતે અવલોકન કરવા જઈએ તો પાંચ સ્વરૂપે ગુસાઈજીનું આરાધન જગતમાં પ્રસિદ્ધ છે. પહેલું સ્વરૂપ દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ, બ્રાહ્મણ કુળમાં એક આદર્શ મહાત્મા સ્વરૂપ, એક આચાર્ય સ્વરૂપ, કે બ્રાહ્મણ કુળમાં પ્રગટેલા એક તેજસ્વી આચાર્ય રૂપે આ જગતમાં પ્રસિદ્ધ શ્રી ગુસાઈજી છે. કારણ કે આ સુધીના ઘણા આચાર્ય એ સમયે થયા, પણ ગુસાઈજી જેવા કે જે બધે કલામાં નિપુણ હોય, શાસ્ત્રજ્ઞ તો હોય પણ એ સંગીત કલા હોય, પાક કલા હોય, ચિત્રકલા હોય, ઘોડે સવારી, દરેક કલામાં જે નિપુણ હોય એવા આચાર્ય સમય કોઈ નતા. એ સમયે જેટલા ધર્માચાર્યો બધા સંન્યાસી આવી હતા,
પણ આપ એક તો ગ્રહસ્થ અને સર્વ કલા સંપન્ન એવા એક વિદ્વત વરેણ્ય આચાર્ય, એવું એક ગુસાઈજીનું સ્વરૂપ. બીજું ગુસાઈજીનું એક સ્વરૂપ જે ભવિષ્ય પુરાણમાં વર્ણન કરવામાં આવે, ભગવદ અવતારનું સ્વરૂપ, કે જે ભવિષ્ય પુરાણ આદિમાં કહ્યું, અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિ હે ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. ભવિષ્ય પુરાણમાં, હવે એ તો કઈ પુષ્ટિ માર્ગી લખ્યું નથી, એ તો મહાપ્રભુજી ગુસાઈજીથી કેટલાય પૂર્વ પુરાણમાં લખાયેલું છે કે આ રીતે વલ્લભ રૂપે ને વિઠ્ઠલ રૂપે હું પ્રગટ થઈશ. અગ્નિ રૂપો દ્વિજાચાર્ય ભવિષ્યામિ હે ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. આમ ગુસાઈજી પુરુષોત્તમ સ્વરૂપનો અવતાર થશે. તો ભગવત અવતાર રૂપે એક સ્વરૂપ ગુસાઈજીનું માન્યું. ત્રીજું એક સ્વરૂપ ગુસાઈજીનું માન્યું જે વલ્લભાખ્યાનમાં વર્ણન કર્યું છે, ત્યાંથી દક્ષિણ પાંગ ધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલ નાથ, નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું કીધી શ્રી વલ્લભજી સુ વાત, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન કવિતા. જ્યારે મહાપ્રભુજી દક્ષિણ પધાર્યા, પાંડુરંગ વિઠોબાજીના દર્શન કરવા પધાર્યા, અને જ્યારે વિઠોબાજી વચન માંગ્યું કે શ્રી વલ્લભ એક વચન માંગું છું, અરે આપ આજ્ઞા કરો, શું આપને વચન આપું, આપ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો, આપને ત્યાં હું પોતે પુત્ર બનીને આવું. અને ત્રીજું સ્વરૂપ માનવામાં આવે આ વિઠોબાજી જ પોતે ગુસાઈજી સ્વરૂપે પધારે. ત્યાંથી દક્ષિણ પાઉં ધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલ નાથ, નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ, વચન નિશ્ચય શ્રી નાથે માંગ્યું કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એ હશે જે અને વિઠ્ઠોબાજી પોતે પ્રગટ થયા છે. ઘણા એવું માને છે કે એ વિઠ્ઠોબાજી ગુસાઈજીનું સ્વરૂપ. ચોથું સ્વરૂપ શ્રી ગુસાઈજી, યહી તેહી તેહી યહી કછુ ન સંદેહ, જે વસુદેવ કીએ પૂરન તપ સો ફલ ફલિત શ્રી વલ્લભ દેવ. જે વસુદેવ કીએ પૂરન મહાપ્રભુજીના બહુજી ચરણાટ, ત્યાં આવીને મહાપ્રભુજી મુકામ કર્યો છે, બાળક થવાનું છે આપણું,
અને પલ્લુ નવનીત પ્રિયાજીને પધરાવીને પલ્લુ ઝુલાવી રહ્યા હતા અને સામે જોયું ને નવનીત પ્રિયાજીને તો મરક 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 મરકી રહ્યા છે, હસી રહ્યા છે ઠાકોર. મહાપ્રભુજીને બોલાવીને કહ્યું કે દેખો આ નવનીત લાલ કેસે હસરે, આમ હસે છે કેમ પ્રભુ? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું એ જ આપના ઘરે બાલક બનીને પ્રગટ થવાના છે ને એટલે હસી રહ્યા છે આપણે. એટલે જ મેં ગુસાઈજીના પ્રાગટ્યના પ્રસંગો આદિમાં અનેક ઉલ્લેખ આપણે આગળ જોઈશું. એ જ પ્રભુ ગોપાલદાસ પણ કહે છે એ જ શ્રી કૃષ્ણ પોતે પધાર્યા છે એ રીતે દર્શન આપ્યા છે. અને પાંચમું સ્વરૂપ શ્રી ગુસાઈજીનું ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. આપણે ત્યાં દરેકના આધિદૈવિક સ્વરૂપો લીલામાં સખીના સ્વરૂપો છે. તમે 84 વસ્તુભાવની વાર્તામાં પણ જો એટલે વાર્તામાં શું આવે, ત્રણ જન્મની વાર્તા એવું લખ્યું, તીન જન્મ કી વાર્તા. તો પહેલો જન્મ કયો કે લીલામાં જે સખી સ્વરૂપ હોય એ સખી સ્વરૂપ બતાવે, પછી કોઈ મા બાપના ઘરે જન્મ થાય બીજો જન્મ, અને ગુસાઈજીને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપે એનો ત્રીજો જન્મ કહેવાય, એટલે કહેવાય ત્રણ જન્મની વાર્તા. તો લીલામાં સર્વનું સખી સ્વરૂપ છે અને ગુસાઈજીનું એ સ્વરૂપ છે ચંદ્રાવલીજીનું. આજે પણ રીઠોરા જાઓ ને, મહાપ્રભુ ગુસાઈજીના બેઠક દિવ્રજમાં તમે ગયા હો તો રીઠોરામાં જ્યાં ચંદ્રાવલીજીનું પ્રાગટ્યનું સ્થળ છે ત્યાં સાડી આજે ધરવામાં આવે છે. સ્વયં ગુસાઈજી સર્વ ભાવોથી સંપન્ન છે. આપણે પદ ગાઈએ છીએ ને પ્રિય નવનીત પારને જુને, તો ચંદ્રાવલીજીની ભીતર વ્રજભક્તોની ભીતર બિરાજતા સર્વ ભાવો એમાં ભગવતીને દર્શન થયા. તો પહેલો શાંત ભાવ, બીજો સાખ્ય ભાવ, બીજો દાસ ભાવ. એક જ થાલમાં આરોગી રહ્યા છે, એક જારીથી જન્મી રહ્યા છે
અને માધુલી બાવાને ઠાકોરજી અને સ્વામીજી એક સાથે ભોગ આરોગી રહ્યા હોય એમ નવનીતલાલ અને ગુસાઈજી સ્વયં ચંદ્રાવલી સ્વરૂપે બાજુમાં બિરાજ્યા છે અને બંને એક થાલથી આરોગી રહ્યા છે. આ માધુર્ય ભાવ આમાં પાંચે ભાવ એ ગુપ્ત મહારસ પ્રગટ જના ગાયેલી છે. આ પાંચે સ્વરૂપની ગાથા એટલે કહું વંદો શ્રી વિઠ્ઠલ. એવા શ્રી વિઠ્ઠલને હું વંદન કરું છું. કેવા છે વિઠ્ઠલ? વર. વરનો અર્થ થાય શ્રેષ્ઠ, અને વંદન શ્રેષ્ઠને જ થાય. અલ્પાશ્રયો ન કર્તવ્યો, કર્તવ્યો મહદાશ્રય. ઇસલિયે મહાપ્રભુજી કહેતે અલ્પ કા આશ્રય મત કરો, મહદ કા આશ્રય કરો. ડૂબાડી દે એને ન પકડાય, તારે એને પકડાય. જે તારવા વાળા છે એ શ્રી ગુસાઈજી છે, વર છે, શ્રેષ્ઠ છે, સર્વોત્તમ છે. એટલે તો મહાપ્રભુજીનું સ્તોત્ર સર્વોત્તમ કહેવાયું. જે સર્વદા સર્વથી અને સર્વત્ર ઉત્તમ હોય એ જ સર્વોત્તમ હોય. કોઈ ઘણી જગ્યાએ ઉત્તમ હોય પણ દરેક વખતે ના હોય, પણ જે સર્વદા કોઈ અમુક સ્થળે ઉત્તમ હોય બીજે કામ ના લાગે, પણ જે સર્વત્ર અને ત્રીજું સર્વથી જે ઉત્તમ છે એ જ સર્વોત્તમ. તો વર વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમા. આપ શ્રેષ્ઠ છો અને સુંદર પણ છો. અને એટલા માટે તો વાર્તા સાહિત્યમાં તો અનેક પ્રસંગો એવા આવે છે કે શ્રી ગુસાઈજીના સ્વરૂપના દર્શન કરીને એવા મોહિત ભક્તો થઈ ગયા. એ માણેકચંદની વાર્તામાં આવે કે આખો દિવસ અગાસી પર ઉભા રહ્યા, ગુસાઈજીના સ્વરૂપની મોહિની એવી એમને લાગી. મહાપ્રભુજીનું એટલું જ નામ છે ને અતિ મોહન, અતિ મોહન. કારણ કે બધાને મોહિત કરનારા કોણ? તો કે ઠાકોરજી. અને જેને ઠાકોરજીને પણ મોહિત કરી દીધા છે એ છે અમારા વલ્લભ અને વિઠ્ઠલ. અતિ મોહન છે. એટલે પ્રસંગ આવે છે કે મહાપ્રભુજી જયારે પધારતા હતા મથુરાની બજારમાં, અને બજારમાં અનેક દુકાનો જુદા જુદા પ્રકારની ઘણી બધી દુકાનો, એમાં એક ભગવત સ્વરૂપની દુકાન હતી, જુદા જુદા ભગવાનના સ્વરૂપ. અને મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા ને, અને બધા સ્વરૂપો પર ખાલી દ્રષ્ટિ પડી ને, અને દ્રષ્ટિ માત્ર થી બધા સ્વરૂપો પ્રગટ થઈ ગયા, અને મથુરાની બજારમાં મહાપ્રભુજીની પાછળ પાછળ બધા સ્વરૂપો ચાલવા લાગ્યા. એવા અતિ મોહન શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી છે. એટલે કે સુંદર વર નવ ઘનશ્યામ તમારા. આપ તો ઘનશ્યામ છો. એક વર્ષીય ગયેલા વાદળ હોય, એક વરસવાની તૈયારી વાળા. ઘનશ્યામ એટલે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરા શરા ભિષ્ટ દે. યમનાજી માટે પણ ઘના ઘન, ઘણા ભલે એમ બોલે કે ધના ધન નિભે સદા ધ્રુવ પર, ઘણા ઉતાવળમાં એવું બોલતા ઘણી જગ્યાએ. ભાઈ ધના ધન બોલશો તો પછી ધના ધન જ થશે. ઘના ઘન કાળા ડિંબ વાદળો જે વરસવા માટે તત્પર થયા હોય, અને વાદળની વિશેષતા એ પાત્રતા ન જુએ કે આ નાળું છે કે યમનાજી છે કે કોઈ સંતનો કટોરો છે કે કોઈ ફકીરનો કટોરો છે, બસ એ તો વરસે છે. એવી ઘન જેવા સ્વભાવ અને રૂપ વાળા શ્રી ગુસાઈજી છે. જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે. મતલબ વાક્યાન એટલે ગોપાલદાસજી કહે કેવા કેવા જીવો પર ગુસાઈજી કૃપા કરી. ધના ધન નિભે સદા ધ્રુવ પરાશરા. કાળા વાદળોની શોભા જેના સ્વરૂપમાં છે એવા શ્રી
ગુસાઈ એટલે જ વાર્તા સાહિત્યમાં પણ એવો પ્રસંગ આવે છે ને એક વાર ગુસાઈજી ગુજરાતમાં ક્યાંક પરદેશ કરવા પધારે અને બસ વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવા માટે બધી રસોઈની તૈયારીઓ થઈ રહી છે. ઠાકોરજીને ભોગ આવી ચૂક્યો છે અને હવે વૈષ્ણવ માટે થોડી સામગ્રી જે ચાલી રહ્યું છે બધું જ સામગ્રી બનાવવાનું. અને એટલામાં ચારે બાજુ કાળા વાદળો છાઈ ગયા અને એમ થયું કે હમણાં તૂટી પડશે વરસાદ અને બધું જ બગડી જશે અને વૈષ્ણવ ભૂખ્યા રહી જશે. વૈષ્ણવ ગભરાયા, ભાગતા ભાગતા ગુસાઈજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે એ પ્રભુચરણ, હમણાં વરસાદ પડશે ને બધું 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 વહી જશે, ભૂખ્યા રહી જશે વૈષ્ણવ. અને ગુસાઈજી બહાર પધાર્યા અને વાદળ સામે આંગળી કરીને કહ્યું, સંભાલ કે આવ્યો હમ આન્યોર કે વાદળો વિખરાઈ ગયા. ઇન્દ્ર ને એમ થયું કે એક વાર નાક કપાઈ લીધી હોય બીજી વાર પણ કપાવ. આ તો એ જ પૂર્ણ પુરુષોત્તમ છે. પ્રગટ પધાર્યા જગત ઇતાલ ઉદ્ધાર કરવા, પ્રગટ્યા ભરત દયા એવા ગુસાઈ. ઘનની શોભાને ધારણ કરવા વાળા શ્રી ગુસાઈજી પ્રભુચરણ કેવા જે તમાર વૃક્ષ પરોપકારી હોય, આપ પણ પ્રભુ પરોપકારી છે. એટલે અમારા ભીષ્મજી પણ જયારે ભગવાનની સ્તુતિ કરે છે ને છેલ્લા સમયે, અને ત્યારે પ્રભુ સામે આવે ત્યારે ભીષ્મજી પણ સ્તુતિ કરતા આજ બોલ્યા કે પ્રભુ ત્રિભુવન કમલમ તમાલવરમ રવિ કર ગૌરવ રામ વપુર લક કુલા વિજય સખેરતિરસ્તુ મે નવત્યા. પ્રભુ ત્રિભુવન મેં કોઈ કમની હો તો આપ હૈ, આપસે સુંદર ઓર કોણ અધિક હો સકતા. ગમે તેટલો દુનિયાનો સુંદર માણસ હોય એનો ફોટો લો ને 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક કલાક તમ સામે આંખ, હવે આને ખસેડો આ ફોટો લઈ આપણે કંટાળી. પણ બચપનથી જેને દર્શન કરતા આવ્યા, આજે હવેલીમાં દર્શન કરતા હોય ને ટેરો આવે ને તેમ થાય કે હજી 5 મિનિટ દર્શન ખુલ્લા રહે તો સારું. આ એનું અસીમિત સૌંદર્ય, પ્રભુ પણ અનુપમેય છે કે એના સૌંદર્યની કોને ઉપમા આપી આપે, કોની ઉપમા આપે? જે પણ ઉપમા આપીએ તો ઉપરની ઉપમા અપાય, નીચેની તો ઉપમા અપાય. તો પ્રભુથી અધિક સુંદર કોણ? તમામ વર્ણમ, આ વૃક્ષ જેવા પરોપકારી છો. વૃક્ષ પર પથ્થર ફેંકીએ ને તો સામેથી ફળ આપે. મન રે તો વૃક્ષ કો મત લે, કાટે તા પર સ્નેહ નહીં ઓર સિંચે, કાટે તા પર ક્રોધ નહીં સિંચે તા નહીં સ્નેહ. વૈષ્ણવતા શીખવી હોય તો ચોપડી વાંચવાની જરૂર નથી. ઘરથી બહાર નીકળો ને ઝાડ ઉગેલું દેખાય ને એને જોશો ને તોય વૈષ્ણવતા શીખી જાય. સામે જ છે આ બધું, કેવો પરોપકાર કરીને જે જીવે છે. નાનો હોય ત્યાં સુધી ટેકો લે, પછી તો બધાને ટેકા આપે. કોઈ પથ્થર ફેંકે તો વિચાર ફળનો આપવાનો કરે, એ વૈષ્ણવનો સ્વભાવ. સારા વિચાર વૈષ્ણવે કરવાના ન હોય, વૈષ્ણવને સારા વિચારો જ આવવા જોઈએ. કરીએ એ પણ કંઈક ઉણપ છે કે જેમાં પ્રયાસ આવે, સારો વિચાર જ જન્મવો જોઈએ. તમાલ વર્ણમ, તમાલ વૃક્ષ જેવા, અને જગતીતલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયા. આ જગતનો ઉદ્ધાર કરવા પધાર્યા છો. અને ઉદ્ધાર કરવો શું? એટલે બધાને મોક્ષ મોકલી દેવા. વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે. નિત્ય ઉત્સવ નિત્ય સેવા નિરખવા આનંદલાલ રે. ઉદ્ધાર એટલે શું? કે વર્ષો ને જન્મ જન્મોથી વિખૂટો પડેલો આ જીવ, પેલું વાર્તામાં આવે ને કે જયારે પૂછ્યું કેમ કરીને રહો છો તો જવાબ આપ્યો વૈષ્ણવે, પેટ ભરીને ખાઈએ છીએ, નીંદ ભરીને સૂઈએ છીએ. તો કે આવું કેમ? તો કે પેટ તો ઘણું જ ભર્યું, જિંદગી ભર કેટલા જન્મો લઈને આવ્યા, પેટ માટે ખાધું ને પેટ ભર્યું. પણ આ જન્મમાં ગુસાઈજીના સેવક થયા અને ઠાકોરજીની ધરેલી મિશ્રી લીધી ને તો હવે વૈષ્ણવ આત્માને ઉડકાર આવ્યો. હવે સાચા અર્થમાં અમારું પેટ ભરાયું જ્યારે પ્રભુનું અધરામું તમને.
જગતીતનો ઉદ્ધાર કરવો એટલે અધિકાર અનુસાર સેવાનું દાન કરવું, એ જ વૈષ્ણવનો ઉદ્ધાર છે. આપણે તો મારો ઉદ્ધાર કર્યું, આપણે કે મારા માથે ઠાકોરજી પધરાવે, ઠાકોરજી પધરાવીને લોકો બીજી જગ્યાએ મળ્યા પછી લોકો વૈકુંઠ તમને મોકલે. અને મહાપુરુષજી તો જીતા જીવન તમારા ઘરને વૈકુંઠ બનાવીને ઠાકોરજી પધરાવી દે. વિચાર કરો, લોકો મળ્યા પછી વૈકુંઠ વાસ કરાવે મોકલીને, આપણે તો જીતા જીવંત વ્રજવાસ કરીએ છીએ. આ મહાપુરુષની કૃપાનું પ્રમાણ. જગત ઇંધન ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયા. જો તમે બધાની જય બોલો છો, બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણ કી જય, સાંઈજી પરમ દયાળ કી જય. જો સાંઈજી ની જય બોલ્યા ત્યારે પરમ દયા બોલ્યા. આ શબ્દ ક્યાંથી આવ્યો? ગોસાઈજી પરમ કૃપાલ છે, પરમ ઉદાર છે અને પરમ દયાળ છે. આ ત્રણેય શબ્દનો પ્રયોગ ગોસાઈજી માટે કરવામાં આવે. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરે એવી ગાઈએ, પરમ ઉદાર ચતુર ચિંતામણિ એ પણ ગાઈએ, અને પ્રગટ્યા પરમ દયાળ એ પણ ગાઈએ. પરમ દયાળ, સાધારણ દયાળ વ્યક્તિ હોય ને, શ્રી ગોસાઈજી પરમ દયાળ પ્રગટ્યા પરમ દયાળ, શ્રી ગોસાઈજી પરમ દયાળ. તો પ્રગટ્યા પરમ દયાળ, દયાળ વ્યક્તિ એને કહેવાય જે પાપમાંથી મુક્ત કરે. પણ પરમ દયાળ એ છે જે ભગવાનને મેળવી આપે. નિર્દોષ બનવું કદાચ સરળ છે, પાપ મુક્ત થવું કદાચ સરળ છે, પણ ભગવત પ્રાપ્તિ દુર્લભ છે. જે ભગવાન આપે એ પરમ દયા. ગોસાઈજીના તો અનેક પ્રસંગો, કુંજરીબાઈનો પ્રસંગ આવે છે, પછી શાકવાળી બાઈ અને તરસી મળી રહી હતી અને ગોસાઈજી પધારી રહ્યા છે. નાથ દ્વારા શ્રીનાથજીના મંદિરમાં આ જતીપુરા શિંગાર કરવામાં, અને જતા 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 જો રસ્તામાં પેલી જલ વગર તરસી મળી રહી છે બાઈ. ઉભો રાખ્યો ઘોડો, અને તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જેમ નૌકા ચાલી સિંધુ તરવા. સાતમાખ્યાનો બોલીએ છે કે ફૂલ ફેટે ભર્યા વસન વાઘા તણા. રોજ ગોસાઈજી કઈ રીતે પધારે છે ગોકુલથી, રોજ જતીપુરા શ્રીનાથજીના જયારે શિંગાર કરવા પધારે, કેવું સુંદર વર્ણન ગોપાલદાસ કરે. ફૂલ ફેટે ભર્યા વસન વાઘા તણા, કુંજરી બાઈ બની શાકવાળી બાઈ તરસી મરી રહી છે. ગોસાઈજી કો મારી જારી આપી દે, શ્રીનાથજી ની જારી જી આને પાઈ દે. અરે જયરાજ, શ્રીનાથજી ની જારી જી સોનાની, અને આને પાઈશ તો છોવાઈ જશે, પછી આ શ્રીનાથજીના ઉપયોગમાં નહીં. ગોસાઈજી કહે, અત્યારે શ્રીનાથજી મને આની અંદર દેખાય છે, તો આને જળ પાય તો મારા શ્રીનાથજીને ઓળકાર આવી. એવા પરમ પ્રગટ્યા પરમ દયા, એવા પરમ દયા ગોસાઈજી. હવે તો અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં આપણને મળે, કેવી કૃપા ગોસાઈજીની વૈષ્ણવ પર રહે. આવો દયાળુ, આવો કૃપાળુ, આવો લાગણી વાળો. મને તો ત્યાં આજે અમે વલ્લભપુર પણ જો આવી લાગણી વૈષ્ણવ સાથે રાખતા થઈ જઈએ ને, તો વૈષ્ણવ ક્યાંય દૂર ન થાય. વૈષ્ણવને થોડી જ્ઞાન જોઈએ, ખાલી બાજુમાં બેસાડી એના માથે હાથ ફેરવીને ગુરુદેવ એટલું કહી દે ને કે બેટા હું બેઠો છું, તું ચિંતા ન કરીશ, એ વૈષ્ણવ કાયમી ખુશી માર્ગી. એને તો લાગણી જોઈએ છે ને, ક્યાં ચોપડીઓ ના ગયા, બધા જ્ઞાન તો સ્ફુરે પુષ્ટિ માર્ગ.
એને મૂફ જોઈએ છે ગુરુની, એને પ્રેમ જોઈએ છે ગુરુનો, બસ આપણે એનાથી જ વંચિત રાખી દઈએ છીએ. એવી દૂરી બનાવી દઈએ, ન પેલો બોલી શકે, ન વાત કરી શકે, ન ભાવ પ્રગટાવી શકે. દૂર જાઓ, દૂર ખસો, દૂર ખસો, દૂર ખસો. અને પછી કે હવે વૈષ્ણવ માનતા નથી, ક્યાંથી માને? આપણે દૂર કર્યા છે, પછી કે આવતા નથી? તો વિચારવાનું આપણે જ છે. સમાજ પ્રેમનો ભૂખ્યો છે, જ્ઞાન પછી આપજો. પેલા એને ભૂખ લગાડો, પછી જમાડવા બેસાડો. આપણે ભૂખ ખોલતા નથી અને જમાડવાની કોશિશ કરી, આ વાંચને, આ ભણને, આ ગ્રંથ ભણાવું. પેલો કે બધો ભણેલો જ છું, મારે કઈ નથી ભણવું. એટલે ભૂખ તો લગાડો. ભૂખ લાગશે તો રસોડામાં આપણે ડબ્બાઓ ખોલીને ખાઈ લેશે. ભૂખ જ નહીં હોય તો 56 ભોગ મૂકશો ને તો ઉપકા આવશે જોઈને. મૂળ વાત છે ભૂખ ખુલાવવાની. વૈષ્ણવને લાગણી જોઈએ છે, પ્રેમ જોઈએ છે ગુરુજનનો. અને જયારે હૂંફ મળે તો બધાએ રસ્તા મળે. ગુસાઈજી કેવી હૂંફ વૈષ્ણવ સમાજને આપી છે, કેવો પ્રેમ આપ્યો છે. પેલા નિષ્કંચન વૈષ્ણવની વાર્તા આવે ને કે આખું ગામ ગોકુલ ગુસાઈજીના દર્શન કરવા જઈ રહ્યા છે, બધા ભેગા મળીને. નગર શેઠો ગામના બધા જોડાયેલા છે. અરે પેલો ઘાસ કાપનારો વિચાર કરે, મારી પાસે તો કાંઈ નથી, પણ ગુસાઈજીના દર્શન કરવા બધા જઈ રહ્યા છે તો બીજું તો કાંઈ નહીં, કે ચલો ને હું પણ મને વિનંતી કરું કે મને પણ સાથે લઈ જાય. બધા ભેગા થયેલા નગર શેઠ ગામના બધા કહ્યું કે વિનંતી કરું છું, મને પણ બહુ સમય થયો ગુસાઈજીના દર્શન કરે, મને સાથે લઈ જાઓ. અરે તું અમને ક્યાં સાથે આવીશ? કેટલો ખર્ચો રસ્તામાં લાગે ખબર છે તને? તારી પાસે 6 રૂપિયા? કે મારી પાસે તો કાંઈ નહીં. હું એમ કરીશ, તમારી ચાકરી કરીશ, તમારી ટહેલ કરીશ. તમે આટલો રસ્તો કાપો છો યાત્રા કરવા જો, તમને કોઈ નોકર ચાકરની જરૂર પડે, મદદની જરૂર પડશે, હું તમારી ચાકરી કરીશ. ચલો બસ હવે તો મને લઈ જશે. બધાએ થયું કે હા, રસ્તામાં કાંઈ બી જરૂર પડે માણસની, આ જોડે આવે તો ઘણું સારું, આપણી ચાકરી કરશો. અને આખા રસ્તે ચાકરી કરતા કરતા ગોકુલની બહાર આવીને પડાવ પડ્યો. બધા પોતપોતાની કિંમતી ભેટ સોગાદો કાઢવા લાગ્યા. કોઈ હીરાના હાર લાવ્યા છે, કોઈ રેશમી વસ્ત્રો લાવ્યા છે. હું ગુસાઈજીને આ ધરીશ, કરો કે હું આ ધરીશ. દરેકનો ઉમળકો છે, ગુસાઈજીની પાસે જઈએ પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું. એવો ભાવ. અને બધા કાઢી રહ્યા છે. પેલો વૈષ્ણવ જુએ કે ગુસાઈજીના દંડવત કરવાની તો બહુ ઈચ્છા મનમાં છે, પણ મારી પાસે ભેટ ધરવા એ ખોટી આવી ને, ખાલી હાથે કેમ ગુસાઈજી પાસે જવું? બેસી ગયો ત્યાંનો ત્યાં. અને જેની જોડે આવેલા એ બધા તો ચાલ્યા ભેટ સોગાદો લઈને ગુસાઈજી પાસે. ગુસાઈજી બિરાજ્યા છે ગાદી તકિયા ઉપર, અને સુંદર સુંદર ભેટો ધરી રહ્યા છે, દંડવત કરી રહ્યા છે, વંદન કરી રહ્યા છે. પણ ગુસાઈજીનું મન પેલા વૈષ્ણવ, મારો પેલો વૈષ્ણવ જેની પાસે કાંઈ નથી અને હું કઈ નહીં ધરી શકું, એ વિચાર માત્રથી મારાથી દૂર છે. આંસુઓથી ભરાયેલી આંખોથી જયારે સામે જોયું પેલા વૈષ્ણવે, તો બગીચામાં સુંદર ફૂલો ખીલેલા દેખાય. અને તુરંત વિચાર આવ્યો, બીજું તો કઈ નહીં પણ આ ફૂલોની માળા બનાવીને લઈ જાઉં તોય મારા ગુસાઈજી પ્રસન્ન થઈ જશે. દોડતો દોડતો ગયો, એક એક ફૂલ ચૂંટવા લાગ્યો, પરોવા લાગ્યો, સુંદર માળા તૈયાર કરી. અને ચાલો, ભારે ઉનાળાના દિવસો, બપોરનો સમય થઈ ગયો છે. અને વૈષ્ણવને થયું, અરે મારા ગુસાઈજીને માળા ધરાવું, પણ આટલો તડકો મારી માળા કરમાઈ જશે અને કરમાયેલા ફૂલ કેમ ધરાવું? એટલે દોડ્યો માળા લઈ. પણ ગોકુલ તો હજી ઘણો દૂર છે, ફૂલો કરમાવાની તૈયારીમાં આવવા લાગ્યા. અને ગુસાઈજીને ચિંતા થઈ કે મારા વૈષ્ણવનો મનોરથ તો દૂર ન રહી જાય. દોડતા ગુસાઈજી આવ્યા, બધાને મૂકી ઘોડા ઉપર સવાર થયા, ઘોડાની લગામ ખેંચી, અહીંથી વૈષ્ણવ દોડે અને ત્યાંથી ગુસાઈજી ભાગતા આવ્યા. ઘોડો મૂકીને ગુસાઈજી દોડ્યા વૈષ્ણવ પાસે કે લાવ મારી ફૂલની માળા ક્યાં છે, મને ધરાવની તો કરમાઈ જશે. અને પેલો તો એનો હરખ માતો નથી, ચરણોમાં પડ્યો, માળા ધરાવી, ફૂલની આપ તો મનોરથ પૂર્ણ કરનારા પ્રભુ છો. અને જ્યાં ચરણોમાં પડવા જાય, ગુસાઈજી ઉભો કરીને એને બાત ભરી. અને એટલે જ આપણે ત્યાં દક્ષિણા શબ્દ નથી વપરાતો, એ દિવસથી આપણે ત્યાં ભેટ કહેવાય છે, કે જેને ગુરુ ભેટી જાય એ જ તો ભેટ છે. આપણે ત્યાં દાન દક્ષિણા શબ્દ નથી ગુરુ માટે, ભેટ છે, કારણ કે ગુસાઈજી એને હૃદયથી લગાડી. આવા બોલો ગુસાઈજી પરમ દયાળ કી જય. હવે તો અનેક પ્રસંગો ગાઈ શકાય, કે દરેક પ્રસંગે આપણને બોલવાની ઈચ્છા થાય ગુસાઈજી પરમ દયાળ કી જય. આ 9 વર્ષના ગોપાલદાસ જેને કાંઈ ખબર નથી, એમાં તો કેટલા પ્રસંગો. પેલો ચમાર વૈષ્ણવ જેને કાંઈ ખબર નથી એને ઠાકોરજી મેળવી દીધા. પેલો સ્મશાનમાં
શબના ધરેલું ખાનારો એની અગ્નિમાં પકવીને ખાનારો એના પર ગુસાઈ કેવા કેવા જે જીવ જાતે હોય હતિત પતિતનું તમે જુઓ પ્રગટ એના કેવળ માણસીઓની નહીં કબૂતર કબૂતરી હંસ હંસની કેવા કેવા પ્રસંગો વાર્તા સાહિત્યમાં આવે છે એના પર કૃપા કરનારા ગુસાઈજી છે આવો કૃપાળો ગુરુ ક્યાં મળે બોલો ગુસાઈજી પરમ દયાળી જય અને જ્યારે આવી દયા ગોપાલદાસે અનુભવી કે આજ સુધી પ્રસંગો સાંભળ્યા હતા અને હવે તો અનુભવ કરી લીધો કે આપનું ચરવિત તાંબુલ મારા મુખમાં પધરાવી આ સમગ્ર લીલાઓ મારા હૃદયમાં આપણે પ્રગટ કરી છે આપને વંદન કરું છું એમ કહીને કહ્યું કે હે પ્રભુ હવે હું આપને ઓળખી ગયો છું સાહેબજી કે તું મને ઓળખી ગયો અચ્છા બતાવ હું કોણ છું અને ગોપાલદાસ આગળ ગાન કરતા બોલ્યા શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રિયા સાત દિવસ ગિરિવર કર ધાર્યો વાસવ વૃષ્ટિ નિવારી કે જેને ટચલી આંગળીમાં ગિરાજ બાવાને ધારણ કરી સાત દિવસ સુધી વ્રજવાસીઓની રક્ષા કરીને એ જ ગોવર્ધન નાથ આપ છો પહેલા પ્રસંગ થયો ને પેલો સમાજ કે આયુ હમ આન્યોર કે એટલું કહ્યું અને ઇન્દ્ર સમજી ગયો કે આ બીજો કોઈ ની એ જ આન્યોર વાળો છે જે પાછો મળ્યો છે એટલે આની જોડે હવે બાત ન ભીડાય વંદન કરીને નીકળી ગયા એવા ઘણા પ્રસંગો વાર્તા છે બાજ બહાદુર ની વાર્તા આવે છે બાજ બહાદુર નામના બાદશાહ રાજનગરના અને એની પત્ની રોજ ગુસાઈજીના સત્સંગનું શ્રવણ કરવા આવતી કોઈ બાદશાહને જણાવ્યું કે આ તમારી પત્ની આવા હિન્દુ ધર્માચાર્યને સાંભળવા જાય હું સાંભળવા જઈશ હું પરીક્ષા કરીશ અને જ્યાં પ્રવેશ કર્યો ને ગુસાઈજીને ત્યાં મંદિરમાં અને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ગુસાઈજી એને દર્શન આપ્યા ચકિત થઈ ગયો આ કોઈ સાધારણ નથી બે હાથ જોડીને વંદન કરીને બોલ્યો કે મહારાજ અમારા નગરમાં બહુ સમય થઈ ગયો વર્ષા નથી વરસતી દુકાળ છે આપ જેવા મહાત્મા અમારે ત્યાં બિરાજે છે આપ કૃપા કરો અમારે ત્યાં વરસાદ થાય ગુસાઈજીએ કહ્યું તું તારા મહેલના દરવાજા સુધી પહોંચીશ ને એટલામાં ભીંજાઈ જઈશ જય મહારાજ અને પત્ની લઈને ચાલ્યો ચાલતા 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 આવીને જ્યાં કિલ્લાનો દરવાજો દેખાયો અંદર પ્રવેશવા જાય એમાં તો એવા વાદળો ઘેરાઈ ગયા અને વરસાદ તૂટી પડ્યો અને નાતા નાતા એને મહેલની અંદર પ્રવેશ કર્યો અને મનોમન વંદન કર્યા બીજું કોઈ નહીં આપ એ જ છો જેને સાત દિવસ ગિરિવર કર ધાર્યો વાસવ વૃષ્ટિ નિવાર આપ એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છો એમ ગુસાઈજીના અનેક પ્રસંગોમાં વર્ણન કરતા કહ્યું છે કે ગુસાઈજી એ પોતે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ લીલા દ્વિજ તનુધારી દ્વિજના અનેક અર્થ કર્યા ચંદ્ર પણ કહ્યો અનેક અનેક અર્થો આમાં તો ઘણો વિસ્તાર થઈ શકે પણ આપણે પાંચ દિવસમાં નવું આખ્યાન પૂરા કર્યું સાત દિવસ ગિરિવર કર ધાર્યો વાસવ વૃષ્ટિ નિવારી અચ્છા તો ગોપાલદાસ કહેવા લાગ્યા આપ અહીંયા શા માટે આવ્યા છો એ પણ હું જાણી આપ કોણ છો એ તો ખબર પડી પણ આપ કેમ અહીંયા ભૂતલ પર આવ્યા ફરી કેમ પધાર્યા ગુસાઈજી કે અચ્છા તને ખબર છે હું કેમ પ્રગટ થયો હા તો ગા કેમ હું અહીંયા આવ્યો અને ગોપાલદાસ ત્રીજી ટૂંક ગાતા બોલ્યા હે પ્રગટ્યા કારણ કહીએ જો સુરતા મના કરું વિનંતી પોતાનો કરી જાઉં
સ્વરૂપ માધુરી ના દર્શન કર્યા ને અનુભવ થઈ રહ્યો તો અભિવ્યક્તિ ના કરી શક્યા. એટલે શું કહું વાચક એને વેણુ ગીત શરૂ કર્યું. અને પછી અક્ષણ વતાવન પર શ્લોક માં ગાય, કારણ કે આ બંને સાથે ન મળે. કારણ કે ડૂબે સો બોલે નહીં ઓર બોલે સો અંજાન. જે ક્ષણે અનુભવ થઈ રહ્યો છે એ જ ક્ષણે અભિવ્યક્તિ ના થઈ શકે. જેમ તમને કોઈ દૂધનો પ્યાલો આપે ને તમે પીધો, મોઢામાં છે, કોઈ પૂછે કેવું છે, તમે એમ કહો ના બહુ મીઠું છે, પણ મોઢામાં હોય ત્યારે તમે ના કહી શકો. જે ક્ષણે અનુભવ છે એ જ ક્ષણે અભિવ્યક્તિ નથી. ક્યાંક ડિસ્ટન્સ, એક અંતર આવે. કોઈ ડૂબકી મારી હોય પાણીમાં, કોઈ પૂછે કેવું પાણી છે, તો ડૂબેલો બોલી શકે. એનાથી બહાર આવે પછી કે આ બહુ ઠંડુ અને મીઠું અને બધું છે. પણ ડૂબેલો હોય એ જ ક્ષણે ન બોલે, મોઢામાં હોય એ જ ક્ષણે ન ગાય. પણ કૃપા થાય તો આ બંને એક સાથે સંભવ છે. એ જ ક્ષણે અનુભવ અને એ જ ક્ષણે અભિવ્યક્તિ. ગોપાલદાસ પર એવી ગુસાણીની કૃપા હતી. તે પ્રગટ્યાનું કારણ કહીએ, હું કહું તો ખરા કે આપ કેમ પધારે, પણ જો સુરતા મન આણ, આપ મારી અંદર સુરતાનું દાન કરો. અનેક અર્થો કર્યા સુરતાના, કારણ કે વલ્લભાખ્યાનમાં તો અનેકની જીવનલાલજીની ટીકા છે, વજ્રાવરણજીની છે, વ્રજરાયજીની ટીકા છે, સંસ્કૃતમાં અનેક ટીકાઓ પણ ઉપલબ્ધ. વ્રજ આ એકમાત્ર એવો ગુજરાતીનો ગ્રંથ છે જેના પર સંસ્કૃતમાં ટીકા લખાઈ છે. અત્યાર સુધી જેટલા સંસ્કૃત ગ્રંથો હતા એમનું ગુજરાતીમાં ભાષાંતર થયેલું, પણ આ એકમાત્ર ગુજરાતના લોકોને ગૌરવ અપાવે એવો પુષ્ટિમાર્ગી આ ગ્રંથ છે. અને લખાયો રચાયો ગુજરાતીમાં અને સંસ્કૃતમાં ટીકા થઈ, ગુજરાતી ભાષાનું ગૌરવ પ્રગટાવ્યો ગ્રંથ. બાકી ગુજરાતીના કોઈ પણ ગુજરાતી સાહિત્યના તમે ગ્રંથો અને પુસ્તકો જોઈ લો, કોઈ ગુજરાતી પુસ્તકનું સંસ્કૃતિકરણ થયું હોય, સંસ્કૃતમાં ટ્રાન્સલેશન, યા એના પર ટીકા સંસ્કૃતમાં લખાય, એવું તમને ક્યાંય નહીં મળે. આ પુષ્ટિ માર્ગ ગૌરવ અપાવે છે ગુજરાતી ભાષાને. પુષ્ટિ માર્ગનું ભાષાકીય પ્રદાન હિન્દુ સમાજમાં જો વિચાર કરવા જાઓ ને તો બહુ મોટું છે. એના પર જો રિસર્ચ કરો તો ભાષાકીય પ્રદાન જે આપણા સાહિત્યમાં, આપણી ભારતીય સંસ્કૃતિમાં કેટલું મોટું પ્રદાન. એ રીતે કલા ક્ષેત્રે પુષ્ટિ માર્ગનું ભારતીય સંસ્કૃતિમાં પ્રદાન કેટલું મોટું. સંગીત કલા કેવળ જે 4-5 લોકોના ઘરાનાઓમાં ફસાયેલી હતી એમાંથી કાઢી ગુસાઈજી ગામડાના ખેડૂતોને કીર્તન ગાતા કરી દીધા, કે આસાવળી ના સારંગ ના બિલાવલ ને, જે મોટા મોટા સંગીતજ્ઞો જે રાગને જાણતા હોય એ સવારે ખેતી કરતો હોય, રાતના કીર્તન મંડળીમાં આ રાગોને ગાય કીર્તનમાં. કેટલી મોટી ક્રાંતિ ભારતીય સંસ્કૃતિમાં પુષ્ટિ માર્ગે કરી. વિચાર તો કરો કે ઘરાનાઓમાં ફસાયેલા રાગ રાગીની હતા એને ઘર ઘર સુધી પહોંચાડી દીધા શ્રી ગુસાઈજી પ્રભુચંદ. એવું પાક કલામાં તમે જુઓ. હવે આ બધું જે રસોઈ શો ને આ બધા શો ચાલે છે કે આ સામગ્રી ના વસ્તુ ના, પુષ્ટિ માર્ગમાં જે પાક કલાના ગ્રંથો છે આજે મોટા મોટા કહેવાતા શેફોને પણ એ વસ્તુઓ નથી આવડતી બનાવતા જે આપણે ત્યાંની સામગ્રીઓના નામ છે. તમે લોકો હવે ટેબલ ને ખુરશીમાં ને તમે ચમચીથી ને થાળીમાં ને વાટકીમાં ને 5-કોર્સ મીલ ને આ જુદા જુદા રાખવા, પુષ્ટિ માર્ગમાં 500 વર્ષોથી ઠાકોરજીને પાટ આવે છે ભોજનની, થાળી આવે છે, ચમચી આવે છે, દૂધઘર જુદું, અંચકડી જુદું, સકડી જુદું, મેવો જુદું, આ રીતે ગોઠવવું. તમારા કરતા તો અમારે ઠાકોરજી બહુ મોડર્ન છે. તમે હવે શીખ્યા. બાકી ડાઇનિંગ રૂમ તમારો હવે જુદો થયો, અમારે ઠાકોરજીને ભોગ કક્ષ તો ક્યારનો છે. ભોજન ભોજન પેલા નિધિ સ્વરૂપો તો આજે પણ ત્યાં ભોગ ન સજાય, ઠાકોરજી ભોગ ગ્રહમાં પધારે. તમારે ઠાકોરજીનો ડાઇનિંગ રૂમ, બેડરૂમ, ડ્રોઈંગ રૂમ આ તો વર્ષો પહેલાનું છે, તમે હવે કરતા થયા.
એટલે આખી આ સંરચના ડિસિપ્લિનમાં જીવવું કઈ રીતે, શિસ્ત અને સૌંદર્ય સાથે કઈ રીતે રહેવું એ પુષ્ટિ માર્ગે આ સમાજને શીખવાડે છે. હવે તેંડુલકરને એડમાં કરોડો રૂપિયા આપીને રાખવા પડે છે કે વોશ યોર હેન્ડ, વોશ યોર હેન્ડ એડવર્ટાઇઝ આપવી પડે. 500 વર્ષથી અમે કહીએ છીએ કે હાથ ખાસા કરો, હાથ ખાસા કરો, હાથ ખાસા કરો, તોય તમે નથી માનતા. એટલે ગવર્મેન્ટે એડ બનાવવી પડે છે કે 80% રોગો બધા હાથ નહીં ધોવાથી થાય છે. પણ તમે અમારું ના માનો કે આ તો ઓર્થોડોક્સ, વારે ઘડી હાથ ધોવાનું કે, પણ તેંડુલકર કે તો બધા હાથ ધોતા થઈ જાય. એટલે લોકો શું ફરી ફરી પાછું એ જ આવે. પણ પુષ્ટિ માર્ગે કેટલું મોટું પ્રદાન આ ભારતીય સંસ્કૃતિને, આવું તો હું ઘણું બધું ગણાવી શકું તમને. મને તો એમ લાગે કે પુસ્તક લખવી જોઈએ કે પુષ્ટિ માર્ગનું ભારતીય સંસ્કૃતિને કેટલું પ્રદાન છે. એ વૈજ્ઞાનિક ક્ષેત્રે હોય, સંસ્કૃતિક ક્ષેત્રે હોય, આધ્યાત્મિક ક્ષેત્રે હોય, સાહિત્યિક ક્ષેત્રે હોય, ભાષાકીય ક્ષેત્રે હોય, કલા ક્ષેત્રે હોય. આપણી ચિત્રકલા જુઓ તમે, કેટલી સાંજી આદિની કલાઓ, હિંડોળા ભરો, સાંજી કરો, પીછવાઈ કલા તમે જો આખી નાટક દ્વારા શૈલી ચિત્રકલામાં ઉત્પન્ન થઈ, આ દેન નથી? તો પુષ્ટિ માર્ગે ધર્મને કેન્દ્રમાં રાખીને પણ, ભગવાનને કેન્દ્રમાં રાખીને પણ જે સંસ્કૃતિની સેવા કરી છે ને, એના તોલે કોઈ ના આવી શકે. તમે જો ગણવા જાઓ કે એક પરંપરામાં આટલા સંસ્કૃતમાં જેટલા ગ્રંથો લખાયેલા હોય, સંભવ જ નથી ક્યાંય. એવું કીર્તન સાહિત્ય તમે જો, સંભવ જ નથી ક્યાંય. આટલું શૃંગાર તમે જો, ત્યાં માણસ કઈ રીતે સજે. હવે મેકઅપ નું ના બધું ચાલે છે, આપણે તો આખી શૃંગારની કલા છે કે શૃંગાર કોને કહેવાય અને એમાંથી કઈ રીતે રસ ઉત્પન્ન થાય, આ કોઈ પ્રક્રિયા છે. દરેક વસ્તુમાં તમે જો કેવા રંગો આપણે ત્યાં વસ્ત્રોના, કેવા પ્રકાર તાશના વસ્ત્રો ને લહેરિયા કેટલા પ્રકારના. હવે તો ઘણા આવા મટીરિયલો બનવાના બંધ થઈ ગયા છે, ઘણા એવા કલરના શેડ આજે નથી મળતા જે આપણા સેવા પ્રકારના પુસ્તકોમાં લખાયેલા છે. વિચાર કરો કેવું એક એક સમૃદ્ધ, એક હસ્તકલાને પણ કેટલું કંઈક સમૃદ્ધ કર્યું હશે એ સમય. એ દેન પુષ્ટિ માર્ગની છે. આખી આ કાપડનું એક ઇન્ડસ્ટ્રી જેને કહીએ આપણે, ક્લોથ ઇન્ડસ્ટ્રી, એમાં કેટલા ટાઈપથી બને, પુષ્ટિ માર્ગ પાસે શીખવાની જરૂર છે. આજે બધું બનવાનું બંધ થઈ ગયું છે ઘણી જગ્યાએ. એ આપણે ત્યાં કલા છે, એ રંગો છે. એવી તો ઘણી બધી વસ્તુ તમને ગણાવી શકું કે જે ગુસાઈજી આ માર્ગને સમૃદ્ધ કર્યો છે ને, એ આખી ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે પ્રભુને કેન્દ્રમાં. તો તે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મના, મને આપ સુરતા. સુરતાનો એક અર્થ, સુરનો અર્થ થાય દેવ, મને જો દૈવી પણ આપો. કારણ કે આપ અને આપની લીલા એ પરમ અલૌકિક છે. જન્મ કર્મ ચમે દિવ્યમ, જેસે ગીતાજીમાં ભગવાનને કહા, મેરે જન્મ ઓર મેરે કર્મ દોનો દિવ્ય હૈ, લૌકિક નહીં. ઘણા લોકો કર્મે તો ભગવાનને નથી છોડ્યા ને, ભગવાનને ભોગવવું પડ્યું, ભગવાનને તીર્થાવ, ભગવાનને કોઈ કર્મ ભોગવવા પડતા નથી. ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કહે, જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા કર્મો દિવ્ય છે, લૌકિક નથી કે મારે હિસાબ કરતાં ક્લિયર કરવાવું પડે, એની અલૌકિકતા. એટલે તો ભગવાનના કર્મને લીલા કહીએ છીએ. એ લીલાના કોઈ બંધન ન હોય, કર્મ ના હોય શકે, ભગવાનની લીલા હોય, પ્રભુનું પ્રાગટ્ય પણ. એટલે ભગવાન જેમ મહાપ્રભુજીએ કહ્યું ને કે મનુ તે નહીં લૌકિકમ, અમારે ઠાકોરજી લૌકિક નહીં, પરમ પરમ અલૌકિક હે. એટલે ભગવાનને સમજવા, જોવા, વાંચવા આ બધા માટે લૌકિક બુદ્ધિનો ઉપયોગ ક્યારે ન કરતા. આપણે ભલે ભાગવતજીમાં લોકો મોટિવેશન ગોતવા જાય, ગીતાજીમાં ગોતવા જાય, આમાં આ રીતે મોટિવેટ યુવાનો માટે, પેલા માટે, આ બધું લૌકિકતા છે. આનો ઉદ્દેશ આ ગ્રંથોનો કેવળ તમારી અંદર લૌકિકતાનો નાશ થાય અને અલૌકિકતાનો પ્રાગટ્ય થાય એના માટે જ છે. જ્યારે પણ ભાગવતજી વાંચો એમાં કોઈ લૌકિકતા ગોતતા નહીં, કારણ કે અહીંયા કોઈ લૌકિક નથી, બોલનારું નથી, સાંભળનાર કોઈ લૌકિક નથી, જેના વિશે કહેવાય રહ્યું છે એ લૌકિક નથી. કેવળ ચિત્તમાં અલૌકિકતા પ્રગટે એના માટે છે. એક વકીલને કોઈ પૂછ્યું કે તે ભાગવત, તે મહાભારત, તે રામાયણ વાંચ્યા છે? વકીલે કહ્યું આ બંને વાંચ્યા. એટલે કે શું સમજો કે એકમાં લેન્ડનો કેસ છે ને એકમાં અપહરણનો કેસ છે. તો વકીલની બુદ્ધિ એ તો આ કેસ જ દેખાય. વૈષ્ણવી બુદ્ધિ એ વાંચ્યું. આપણી વાંચો ને, ઘણી વાર વેપારી બુદ્ધિ આવી જાય, ઘણી સંસારી બુદ્ધિ આવી જાય, ઘણી સંબંધોની બુદ્ધિ, કારણ કે આ જ બુદ્ધિ છે ને આપણી પાસે,
નાનપણથી આ શીખ્યા છે એટલે ભગવાનની લીલાઓમાં આ જ બધું ગોતી છે. લો ભગવાનથી આવું કરાય, લો આવું બોલાય, આમ કરાય, આમ થાય, આ બધું આમ આમ કેમ પ્રગટે છે? કારણ કે લૌકિક બુદ્ધિએ પ્રભુનું મૂલ્યાંકન કરવા જોઈએ. જે વિષયનો ગ્રંથ હોય એ જ બુદ્ધિએ કરવું. વૈજ્ઞાનિક પુસ્તક હોય તો એમાં કવિ બુદ્ધિ રાખીને ના વંચાય. અરે ફૂલનું ડિસેક્શન કરવાની શું જરૂર છે, એના પર તો કવિતા લખવી. કવિતા લખવાનો આ વિષય નથી, ડિસેક્શન કરવાનો જ વિષય છે. એની અંદર શું છે એ જ ગોતવાનું છે, વિજ્ઞાન છે. એમ કવિતાનું કોઈ હોય તો કવિતામાં પછી વિજ્ઞાન આવું કઈ હોતું હશે? પેલો લખે એમ ચંદ્રમા જેવું મુખ છે, સુખની ચાંચ જેવી નાસિકા છે, બિંબા ફળ જેવા અધર છે. કોઈ કે લાવને આવું પેઇન્ટિંગ કરું, જો પેઇન્ટિંગ કરે તો કાર્ટૂન બને. આમ ચંદ્રમા જેવું રાઉન્ડ દોરે અને પોપટ જેવી નાક દોરે અને પછી બિંબા ફળ જેવા અધર, જો એવું આબે હું દોરવા જાઓ તો એનો તો રસ લેવાનો હોય કવિતાનો, એનું ચિત્ર ના દોરવાનું હોય, એમાંથી તો રસ પ્રગટે. કારણ કે એ કવિતાનો વિષય છે, એટલે કવિ બુદ્ધિ રાખવાનું. વૈજ્ઞાનિક પુસ્તક હોય વૈજ્ઞાનિક બુદ્ધિ રાખવાનું. આ આધ્યાત્મિક ગ્રંથો છે એમાં આધ્યાત્મિક બુદ્ધિ જ રાખવાનું, તો જ એનો પૂરો આનંદ તમે માણી શકો. ત્યાં તમે વિજ્ઞાન ગોતો, ભાગવતજીમાં વિજ્ઞાન ગોતું, ગીતાજીમાં, પણ આ વિજ્ઞાનના પુસ્તક જ નથી. જ્યાં ગોતવાનું છે ત્યાં ગોત, અહીં ભાગવતજીમાં ગોતવાની જરૂર જ નથી. કારણ કે એમાં વિજ્ઞાન ગોતવાથી તારું અકલ્યાણ જ થશે, કલ્યાણ નહીં થાય. એટલે બધામાં વિજ્ઞાનના સિક્કા મારવાની જરૂર જ નથી. કારણ કે અહીંયા આપણે વિજ્ઞાન ભણવા ભેગા જ નથી થયા, અહીંયા આપણે ભગવાન ભણવા ભેગા થયા, અહીંયા આપણે અધ્યાત્મ જાણવા ભેગા થયા, અહીંયા આપણે ભક્તિનું પ્રાગટ્ય હૃદયમાં કરવા માટે ભેગા થયા છે. એટલે વિચારો, આમાંથી કંઈક વિજ્ઞાનની વાત યાદ આવી તેનું પરમફળ તમે ન પામ્યા. જે સમયે બીજું બધું ભૂલી જવાય ભગવાન સિવાય, ત્યારે માનવું કે આજે ભાગવતજી મને ફલિત થયા. પણ એમાં સંસારના સમાધાન ગોતવા જશો તો એની બાય પ્રોડક્ટ હોઈ શકે. મેઇન પ્રોડક્ટ ન કહેવાય, મેઇન પ્રોડક્ટ તો ભક્તિ જ છે. આ સાંભળવાથી ભાવ પ્રગટે, બસ જો પ્રગટ્યો તો તમારી કથા સફળ થઈ, તમારો સત્સંગ સફળ થયો, તમને ભગવાન નજદીક લાગ્યા, તમે ભગવાનને ઓળખી શક્યા, તમારો ભગવાનનો પ્રેમ પ્રગટ્યો, તો તમારી કથા સાંભળવી સફળ થઈ. પણ ના, આમાં વિજ્ઞાન ગોતું, આ ગોતું, પેલું ગોતું, આ એનો સબ્જેક્ટ જ નથી. તો સુરતા મનાણ આવા અલૌકિક સ્વરૂપનું વર્ણન કરવા જઉં છું તો મારા ચિત્તમાં અલૌકિકતા અને દૈવીપણું નહીં જાગે તો હું વર્ણન નહીં કરી શકું. એટલે જો સુરતા મને આણો દૈવીપણું અલૌકિકતા, કારણ કે લીલામાં મારું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું ભાન થશે તો એ લીલાનું ગાન હું કરી શકીશ. અને એટલા માટે એ સુરતા એ દૈવીપણું મને આપે. યા બીજો એક અર્થ કર્યો સુરતા, રતિ એટલે પ્રેમ. એ પરમ પ્રેમ જો મારા હૃદયમાં આપ દાન કરશો ને તો જ ગુસાઈથી આપના ચરિત્રનું ગાન કરી શકે. કારણ કે કેવલ બુદ્ધિનું જ્ઞાન આપનું વર્ણન કરવા માટે અસમર્થ છે. કે તો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસાસર, જ્યાં મન વાણી બુદ્ધિ આદિ પહોંચી શકતા નથી એવું આપનું સ્વરૂપ છે. આ બુદ્ધિથી પર છો અને હૃદયથી સુગમ છો. અને એટલા માટે સુરતા એ આપ સુંદર અલૌકિક પ્રેમ મને દાન કરો અને પ્રેમથી ભરાઈ જાઉં, પુષ્ટિ ભક્તિથી ભરાઈ જાઉં, તો જ આપના આ ચરિત્રનું ગાન કરી શકીશ. કેવલ બુદ્ધિનો આ વિષય નથી. આ અષ્ટ સખાએ જે કીર્તન લખ્યા એ કોઈ બુદ્ધિથી વિચારી વિચારી નથી લખ્યા, એ તો હૃદયમાં જે પ્રેમ પ્રગટ થયો ત્યારે ગાય. તો કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો, અને આપની મારા પર કૃપા થાય તો જ આપના ગુણગાન થઈ શકે. પ્રભુએ પોતાના કર્યા એમ ક્યારે ખબર પડે? કરો કૃપા, કઈ કૃપા કરવાનું કે છે? હું તો હંમેશા એમ કહેતો હોઉં હું તમારો, હું તમારો, હું તમારો, પણ જે દિવસે આપ કહો કે તું મારો ત્યારે મારી ભક્તિની સફળતા. એક ભક્તને ત્યાં ભગવાન આવે અને બહાર પડેલી ગાડી જોઈ પૂછ્યું કે આ કોની? તો ભક્તે કહ્યું પ્રભુ તમારો. અંદર ગયા, આ સોફો કોણ હતું કે તમારો, ટીવી કોણ હતું કે તમારું, જે જુએ ભગવાન બતા આ કોણ હું, આ કોણ કે તમારું, તમારું, એમ કરતા કરતા સેવાનો રૂમ આવ્યો અને ઠાકોરજીનું સ્વરૂપ બિરાજી ગયું. તો જે વસ્તુમાં આંગળી કરે ભગવાન તો કે તમારું, તમારું સ્વરૂપ સામે કહ્યું કે આ સ્વરૂપ કોનું? તો ભક્તે કહ્યું આ મારું છે, બાકી બધું આપનું છે. આપ
मारा छो, बस करो कृपा हूं करू। गिरधर जब अपनो करी जाने, ठाकुर जी जरे पोतानो करी ने जाने, तो भक्त ने अंदर केवा लक्षण दिखाए, तो हमारा भगवत जी गान करता कहे, गिरधर जब अपनो करी जाने, गिरधर जब अपनो करी जाने, લાલસા થી કે મને ગુસાઈજી ની સેવા મળે, ગુસાઈજી પાસે આવ્યા તો ગુસાઈજી એમને શ્રીનાથજી ની સેવામાં રાખી દીધા, અને શ્રીનાથજી ની સેવા કરતા કરતા આંખમાંથી આંસુ સારે ન રહેવાયું। એક દિવસ તો પત્ર લખ્યો ગુસાઈજીને કે હું તો સરોવરમાં ખીલેલા તાજા કમળની સુગંધ લેવા માટે ભમરો બનીને આવ્યો, અને ભમરો ઉડતો ઉડતો કોઈ સોનાના કમળમાં બીડાઈ જાય અને એની જેવી દશા થાય એવી દશા મારી થઈ રહી છે। હું તો સરોવરમાં આ ભક્તિના સરોવરમાં તાજા ખીલેલા કમળરૂપ ગુસાઈજીનું મકરંદનો આસ્વાદ કરવા આવેલો, અને શ્રીનાથજી રૂપ સોનાના કવળોમાં બિડાઈ ગયો, હું બેચેન છું ગુરુદેવ, મને તો આપની સેવા જોઈએ। શ્રીનાથજીની સેવા કરતા કરતા પણ ગુસાઈજીની ટહેલ ક્યારે મળે એની લાલસા, કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી મને આપનો કરીને જાણ। માણેકચંદની વાર્તામાં આવે, ટગર ટગર અગાસી પર ઉભા રહ્યા ને ગુસાઈજીમાં એવા મુક્ત બની ગયા, આખો દિવસ બસ અગાસી પર ઉભા ઉભા ગુસાઈજીને જોયા કરે, ભાન આવ્યો, પત્ની સાથે શરણે આવ્યા ગુસાઈજીને, ગુસાઈજી બ્રહ્મ સંબંધ આપણું શરણે લીધા, અને ગુસાઈજી તો અશ્વ પર બિરાજમાન થઈને વ્રજ તરફ જવા લાગ્યા, અને આ પતિ પત્ની પાછળ પાછળ દોડે, પાછળ પાછળ દોડે, ગુસાઈજી કે હવે ઘરે જાઓ તમે, પાછળ જાઓ, જો જયરાજ બોલવા માટે અમે બ્રહ્મ સંબંધ નથી બોલ્યા છીએ, એ જીવવા માટે બ્રહ્મ સંબંધ લીધું છે, જે વચન ઠાકોરજીના ચરણે આપ્યું છે એને જીવવું છે, હવે અમારું કઈ નથી રહ્યું, દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણ ઘર બહાર જે કઈ માન્યું હતું પોતાનું એ બધું આપને ધરી દીધું છે, હવે અમારી જરૂર ન હોય તો અમને બંનેને બજારમાં વેચીને એ દ્રવ્ય આવે એનું સેવામાં વાપરો, બાકી હવે આ દેહ સંસારમાં પાછો નહીં, આપને ધરી દીધો છે। ગુસાઈજી વારે ઘડીએ સમજાવ્યું, અરે આ તો અમતા મમતાનું સમર્પણ છે, તમે પાછા જાઓ, પાછા નથી માનતા, અમે આપના થઈ ગયા છીએ। ત્યારે ગુસાઈજીએ કહ્યું, તમે પાછા જાઓ, હું તમને વચન આપું છું, હું વ્રજમાં 5 મહિના રોકાઉં, હવે તમને વચન આપું છું, હવે 4 મહિના વ્રજમાં રોકાઈશ અને દર વર્ષે 1 મહિનો આગ્રામાં તમારા ઘરે મુકામ કરીશ, કરો કૃપા હું કરું વિનંતી, પોતાનું કરી જાણો। એટલે ગુસાઈજીએ પોતાની જાત ભક્તને આપી, એટલે સમર્પણ એ ભક્તની મુક્તિ છે અને ભગવાનનું બંધન છે। જે દિવસે તમે બધું જ પ્રભુને ધરીને કહી દો ને, હવે હું તમારો થયો, એટલે તમે છૂટા અને ભગવાન તમારાથી બંધાયા, કારણ કે હવે તો તમારું પૂરું કરવાની જવાબદારી એને માથે આવી। અનન્યા ચિંતયંતો માં યે જનઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં। અનન્ય ભાવે જે શરણાગત થઈ જાય ને એનો યોગ અને ક્ષેમ કરવાની જવાબદારી ભગવાનના માથે આવી, અને આમ ગોપાલદાસ કહે કે કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો મને આપનો કરીને જાણો। ત્યારે ગુસાઈજી કહે કે આગળ ગાન કરો, ત્યારે ગોપાલદાસ કહે કે હવે 6:30 થઈ ગયા છે, એટલે આજની કથાને આપણે વિરામ આપીએ, તો આજની કથાને વિરામ તરફ લઈ જતા કાલે પુનઃ 3:30 વાગ્યાથી આપણી કથાનો પ્રારંભ થશે, અને ગોપાલદાસની આ દિવ્ય વાણીનું આપણે અવગાહન કરતા કરતા રસમય ગુસાઈજીમય પુષ્ટિમય થઈ જવાનો આ 5 દિવસનો રૂડો અવસર, 5 દિવસમાંથી 1 તો ગયો, રહ્યા 4,
એટલે પાંચ દિવસ તો ક્યાં જતા રહે, પણ સત્સંગમાં સાતમા દિવસે પણ આવું થાય, દસમા દિવસે આવું થાય, એટલે આપણે પાંચમા દિવસે જ આવું કરી લેવું સાહેબ. સમય અભાવ છે એટલે પાંચ દિવસ વિનંતી તો સાત દિવસની હતી, પણ થોડી વ્યસ્તતાને કારણે. પણ જે પણ દિવસો મળ્યા, આખો લોટો ભરીને યમુનાજી પીવા મળે કે એક અંજલિમાં પીવા મળે, તૃપ્તિ તો એ જ થાય કે યમના પાન થાય. બસ આપણે તો એનો જ આનંદ લેવાનો કે યમના પાન કર્યા એનો આનંદ માણવાનો. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોસાઈજી પરમ દયાલ કી જય, વલ્લભ દેશ કી જય, ગોપાલ પ્યારે કી જય, પુરુષોત્તમલાલજી મહારાજ કી જય. આજે મંદિર મંડળમાં બિરાજતા સ્વરૂપો પણ અહીંયા બિરાજી રહ્યા છે, આપણું સૌભાગ્ય છે, અને એના પણ દર્શનનો લાભ આપણને બધાને મળશે. પરમ કૃપાનુ શિવલ્લભ નંદન, કરત કૃપાની જ હાથ દેવાતે, જે જન શરણ આયે અનુસરહી, ગ્રહિ સોપત શ્રી પરવર્ધન નાથ, પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ધરધારા વહુ જાતિ, ભજ કૃષ્ણ દાસ આજ સબ સરહિ, જો જાને શ્રી વિઠ્ઠલ નાથ, પરમ કૃપાનુ શ્રી વલ્લભ નંદન, કરત કૃપા કરત કૃપા કરત કૃપા. તો વૈષ્ણવને આજના દિવસે દાન ભરવાનો પણ લાભ લેવો હોય તેવો લાઈનમાં આવશો, તેમજ પુષ્ટિ દર્શન મેગેઝિનનું લવાજમ જે પણ ભાઈઓ બહેનોને ભરવાનું હોય તેવો બહાર કાઉન્ટર પર રમેશભાઈ પુરોહિત બેઠા છે, તેનો સંપર્ક કરશો આપ. ખૂબ જ આનંદનો અવસર છે કે આજે જ કથામૃતનો શુભારંભ થયો અને આજના દિવસે એકાદશી છે, તો દાનના દિવસો છે, વૈષ્ણવ પણ હાથમાં દાન માં ખબર છે, તો આપ સૌ